गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। कलरव मॉडर्न स्कूल यूट्यूब चैनल में तमारो स्वागत छे। काले आपणे कविता उपरथी एमसीक्यूज जोया अने पाठनो एक फकरो पण जोयो अने एनी उपरथी प्रश्न अने एमसीक्यू बंने जोया। हवे बीजा फकरा पर आपणे आगळ वधीए अने रिविजन आपणो आगळ वधारीए। तो बीजा फकरामां कीधुं छे, पोर्टियर टू योर मजेस्टी, अ ग्रेट साधु इज इन अवर किंगडम दिस डेज, द मिनिस्टर्स आर देट। साधु स्केम એટલે કે એક મહાન સાધુ આપણા રાજ્યમાં આવ્યા છે, આ દિવસોમાં મંત્રીઓ એ સાધુના કેમ્પ ઉપર ગયા છે, છાવણી પર ગયા છે। કિંગ, અ સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ, હુ ઇઝ ધીસ સાધુ, આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, મને તો તેની વિશે કંઈ ખબર નથી। ડુ યુ નો સમથિંગ રામન, શું તને ખબર છે રામન? રામન, યોર મજેસ્ટી, આપના અંદર આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ, મેં આ સાધુ વિશે સાંભળ્યું છે। હી કમ્સ ફ્રોમ ધ હિમાલયા, તે હિમાલય પરથી આવ્યા છે। હી કેન પ્રોડ્યુસ કોઇન્સ ફોલિએશન ફ્રૂટ્સ ફ્રોમ ધી એર, કે તે હવામાંથી સિક્કાઓ, પવિત્ર રાખ અને ફળ ઉત્પન્ન કરે છે, બરાબર? તો આની ઉપરથી હવે પ્રશ્ન જોઈએ। તો પ્રશ્ન શું પૂછ્યો છે? વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો, તો ક્યાં ગયા હતા સાધુઝ કેમ્પ? તો અહીંયાથી જ વાક્ય બનાવવાનું, તો કિંગ્સ મિનિસ્ટર્સ પહેલું તો આ જ આવશે, પછી ડીડ છે એટલે ભૂતકાળનું રૂપ, એટલે ગોનું ભૂતકાળનું રૂપ શું થશે? વેન્ટ, બરાબર? તો કિંગ્સ મિનિસ્ટર્સ ગોને બદલે આવશે વેન્ટ, તો કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુઝ કેમ્પ, બરાબર? ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુઝ કેમ્પ। પછી ફ્રોમ વેર વોઝ ધી સાધુ? ધ સાધુ વોઝ કમ ફ્રોમ ધી હિમાલયાઝ, મતલબ ધ સાધુ વોઝ કમ ફ્રોમ ધી હિમાલયાઝ, બરાબર? કાં તો અહીંયાથી ક્યાં ગયો? હી કમ્સ ફ્રોમ ધી હિમાલયાઝ। પછી ત્રીજો, વોટ કુડ ધ સાધુ ડુ, સાધુ શું કરે છે? ધ સાધુ કુડ પ્રોડ્યુસ કોઇન્સ ઓલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધી એર, બેઠું અહીંયાથી, બરાબર? અહીંયા પ્રોડ્યુસથી બેઠું, આગળનું તો પછી સવાલમાંથી બનાવવાનું, કેન નહીં આવે, અહીંયા કુડનો ઉપયોગ થયો છે તો અહીંયા કુડ જ વાપરે, તો સાધુ, તો સાધુ કુડ, બરાબર? તો સાધુ કુડ, પછી અહીંયાથી ચાલો, પ્રોડ્યુસ કોઇન્સ ઓલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધી એર, બરાબર? પછી આગળ એમસીક્યુ જોઈએ। ધેર વોઝ અ ખાલી જગ્યા ઇન ધ કિંગડમ, કિંગડમમાં કોણ હતો? સાધુ, બરાબર? હવે પાઠ સાધુનો જ છે, તો એમાં સંત, મેજિશિયન ને સોર્સરર નો આવે, સાધુ જ આવે, એટલી કોમન સેન્સ વાપરવાની, ખબર ન પડતી હોય તોય। તો સાધુ વોઝ ફ્રોમ, ક્યાંના હતા? હિમાલય, બરાબર? આખા ચેપ્ટરમાં ક્યાંય ગિરનાર ક્ષેત્રો જોઈએ ને પાવાગઢ શબ્દ આવ્યો જ નથી, તો આવો શબ્દ આખા ચેપ્ટરમાં ક્યાંય ના હોય, તો જવાબમાં એ ના હોય, એટલું કોમન સેન્સ વાપરવાનું। ધ વોટ કુડ ધ સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધી એર, તો એરમાંથી એટલે કે હવામાંથી શું પ્રોડ્યુસ કરે છે? તો કે કોઇન્સ, હોલી એસ એન્ડ ફ્રૂટ્સ। પછી આગળ, ધ ખાલી જગ્યા વેરેડ ધ સાધુ કેમ્પ, સાધુના કેમ્પ ઉપર કોણ હતું? મિનિસ્ટર્સ, બરાબર? મિનિસ્ટર્સ ક્યાં હતા ને, એટલે કઈ ઓપ્શન? ખાલી જગ્યા ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ ધી સાધુ, તો સાધુ વિશે કોણ નહોતું જાણતું? રાજા નહોતો જાણતો, તેનાલી રામને તો સાંભળ્યું હતું, બરાબર? ગામવાળાને ખબર હતી, કોર્ટિયર્સને ખબર હતી, જાણતો કોણ નહોતું? કિંગ, એટલે ઓપ્શન આવશે બી। આગળનો પેરેગ્રાફ, કોર્ટિયર વન, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ, એવરી ડે ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન, વેજીટેબલ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ। એટલે કે કોર્ટિયર વન, દરબારી એકે કહ્યું કે સાધુના ટેન્ટની બહાર, એટલે કે સાધુના તંબુની બહાર લોકોની લાંબી લાઈન હોય છે, તેઓ તેમને સોનાના સિક્કા આપે છે, કપડાં આપે છે, પ્રાણીઓ આપે છે, પશુઓ આપે છે, અનાજ આપે છે, શાકભાજી આપે છે અને સૂકા મેવા પણ આપે છે। કોર્ટિયર ટુ, બીજા
दरबारीए कह्युं ही केन क्योर एनी इलनेस बाय पूजा, એટલે કે પૂજા કરીને કોઈપણ બીમારીનો કોઈપણ બીમારીની સારવાર કરી દે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ, પરંતુ તેની માટે તમારે મોટી કિંમત ચૂકવવી પડે છે. બરાબર, એની માટે તમારે મોટી કિંમત ચૂકવવી પડે છે. તો આપણે એનું આગળ જોઈએ કે એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. બરાબર, તો શું પૂછ્યું છે? જુઓ, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ, શું ઓફર કરે છે? તો આવી ગયું ને, ધ પીપલ ઓફર્ડ. હવે પીપલ છે અને ડીડ છે એટલે ઓફરનું ભૂતકાળનું, એટલે પાછળ ઈડી લાગી જશે. બરાબર, લાગી ગયું ઈડી. ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ ક્લોથ, પછી તો ફકરામાંથી મેઠું મારવાનું છે. ગોલ્ડ કોઇન ક્લોથ એનિમલ્સ ગ્રેન વેજીટેબલ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. બરાબર, કોને આપે છે? ટુ ધ સાધુ, એવું તો છેલ્લે લખવાનું. પછી વોટ ઇઝ ધ સાધુ ટુ બાય પૂજા, પૂજા દ્વારા સાધુ શું કરે છે? તો ફકરામાંથી બેઠું, ધ સાધુ ક્યોર એની ઇલનેસ બાય પૂજા, અથવા તો આમાંથી જ. ધ સાધુ ડીડ છે એટલે ક્યોરનું ઈડી લાગશે. બરાબર, એટલે ક્યોર્ડ થશે. ધ સાધુ ક્યોર એની ઇલનેસ બાય પૂજા. પછી એમ સીખ્યું, ધેર ઇઝ અ ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ઓફ ધી સાધુ સ્ટેન્ડ, શું હોય? લોંગ ક્યુ, લાંબી લાઈન. સાધુના ટેન્ટની બહાર શું હોય? લાંબી લાઈન, એટલે કે લોંગ ક્યુ, એટલે બી ઓપ્શન. તો સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, એટલે બી ઓપ્શન. બરાબર, તો સાધુ ટુક ખાલી જગ્યા ફોર પૂજા, શું? અ બિગ સમ, એટલે કે મોટી કિંમત. બરાબર, બી ઓપ્શન. વિચ વર્ડ ઇઝ ધ પેસેજ મીન્સ ટુ મેક વેલ, મેક વેલ એટલે ક્યોર, સારવાર કરવી, સારું કરવું એટલે ક્યોર. બરાબર, ક્યોર એટલે કે એ. પછી આગળનો ફકરો જોઈએ, ધ કિંગ, ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, બટ યુ કેન ગો નાઉ, આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓન્લી. કે રસપ્રદ છે આ સાધુ, રસપ્રદ છે, ઇન્ટરેસ્ટિંગ છે એમ. હવે મારે આ સાધુ વિશે હજી ઘણું જાણવું છે, પણ તમે લોકો જઈ શકો છો, હું ખાલી આ સાધુ વિશેની ચર્ચા રામન સાથે જ કરીશ. કોર્ટિયર્સલી એટલે કે દરબારીઓ દરબાર છોડી દે છે. કિંગ, રાજા કહે છે, રામન વડ નથી, શું તને શું લાગે છે? ઇઝ એ રિયલ સાધુ, એ શું સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, સારા સાધુ હોય એ ત્યારે એ તેમની, મતલબ કે તેમના સર્વિસ માટે, તેમની સેવા માટે ક્યારેય રૂપિયા લેતા નથી. વી નીડ ટુ કીપ વોચિંગ ધીસ સાધુ, આપણે આ સાધુ ઉપર નજર રાખવી જોઈએ. રામ, યસ યોર મેજેસ્ટી, હા આપનંદા, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, મને પણ લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. ધ કિંગ, રામ, ગો ટુ હિસ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, તેના કેમ્પ પર જાઓ અને આ સાધુ વિશે વધારે જાણવાની કોશિશ કરો. એના પરથી હવે પ્રશ્નો જોઈએ, તો વોટ ડુ ગુડ સાધુ નેવર ડુ, એટલે કે સારા સાધુ શું કરે, શું નથી કરતા? તો ચાર્જ મની ફોર ધેર સર્વિસ, તેની સર્વિસ માટેની કોઈ ચાર્જ લેતા નથી, તેની સેવા માટે કોઈ રૂપિયા લેતા નથી. તો ગુડ સાધુ અને ડુ એટલે કે વર્તમાન કાળનું જ રૂપ છે, એટલે ક્યાંય કોઈ ફેરફાર થશે નહીં. ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, બેઠે બેઠું. પછી હુ વોન્ટ્સ ટુ નો મોર અબાઉટ ધી સાધુ, ધ કિંગ વોન્ટ્સ ટુ નો મોર અબાઉટ ધી સાધુ, કોણ જાણવા માંગે છે સાધુ વિશે વધારે? કિંગ, તો હુની બદલે ધ કિંગ લખી નાખવાનું, બાકીનું બધું બેઠે બેઠું. હુની બદલે શું? ધ કિંગ, ધ કિંગ વોન્ટ્સ ટુ નો મોર અબાઉટ ધી સાધુ. બરાબર, પછી વોટ ડીડ ધ કિંગ આસ્ક રામન ટુ ડુ, વોટ ડીડ ધ કિંગ આસ્ક રામન ટુ ડુ, એટલે કે રાજા રામણને શું કરવા માટે કહે છે? તો કિંગ આસ્ક, હવે ડી ડાઈમ એટલે આસ્કનું ઈડી લાગશે પાછળ. બરાબર, એટલે લાગી ગયું ઈડી. જુઓ, ધ કિંગ આસ્ક રામન ટુ ગો ટુ ધ સાધુસ કેમ્પ, ગો ટુ ધ સાધુસ કેમ્પ, અહીંયા ગો ટુ હિઝ એટલે કોણ? સાધુ. ગો ટુ ધ સાધુસ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, બેઠે બેઠું.
The king asked Raman to go to the sadhu's camp and find out more about this sadhu. Barabar, aagano question. Have you MCQ? The king found the sadhu. Khali jagah. King found the sadhu. Interesting. Let's see. Barabar. Pachi. Aagano. The king will discuss about this sadhu with koni sathe discuss karva mangta hata raja Raman sathe le a option barabar good khali jagya never charge money for their service good khali jagya never charge money for their service એટલે કે good sadhu barabar sara sadhu hoy e teni seva mate rupya leta nathi એટલે sadhu option એટલે c option બરાબર છે આજના દિવસ પૂરતું આટલું રિવિઝન રાખી હવે આપણે આગળના પીરિયડમાં જ્યારે આપણો આગળનો લેક્ચર આવશે ત્યારે આગળના પાઠનું રિવિઝન કરીશું બરાબર છે ધન્યવાદ મિત્રો